દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માના વરંદ હસ્તે રિબિન કાપીને પેપર અને કાપડની બેગનું પ્રદર્શન ખુલ્લું મુકાયું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પ્રશાસન તરફથી પ્લાસ્ટિક બેગ વાપરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે અને તે માટે પ્રશાસનના પ્રયત્ન સતત ચાલુ જ છે. આ બાબતને ધ્યાનમાં રાખી અહીંના બાલભવન દીવ તરફથી લોકોમાં જાગૃતતા આવે તે માટે પેપર બેગ મેકિંગ તથા ક્લોથ બેગ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને તે તમામ કૃતિઓનું એક્ઝિબિશન દીવ આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું હતું. દીવ આર્ટ ગેલેરી ખાતે આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન દીવ જિલ્લા કલેક્ટર ફોરમના બ્રહ્માના વરદ હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું. સાથે દીવના એસડીપીઓ મનસ્વી જૈન પણ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ આ બંને મહાનુભાવોએ અહીં યોજાયેલ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની ભૂમિકા પણ નિભાવી હતી, જે અંતર્ગત તેઓ દ્વારા બંને વિભાગના 3-3 વિજેતાઓ જાહેર કરાયા હતા. આ પ્રસંગે દીવ જિલ્લા ભાજપા પ્રમુખ બિપિનભાઈ એલ શાહ, દીવ સ્પોર્ટ્સ ઓફિસર મનીષ સ્માર્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાલભવન બોર્ડ દીવના ડાયરેક્ટર પ્રેમજીત વારિયાએ જણાવ્યું કે દીવના સ્થાનિક લોકોની સાથે સાથે દીવમાં આવનાર પ્રવાસીઓને પણ પ્રેરણા મળે અને પેપર તેમજ કાપડની બેગ જ વાપરવાનો આગ્રહ રાખે તે માટે આ એક્ઝિબિશન 16/4/2022 સુધી ખુલ્લું રાખવામાં આવશે. સાથે સાથે તેમાં કૃતિઓનું વેચાણ પણ કરવામાં આવશે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. વર્ષ દરમિયાન ઘણી બધી એક્ઝિબિશન ચાલુ રાખી છે. આ વખતે અમને એવું લાગ્યું કે દીવ પ્રશાસને પ્લાસ્ટિક બેગ ઉપર બેન લગાવી અને પ્લાસ્ટિક બેગ વાપરવાની મનાઈ કરી. માર્કેટમાં કોઈ પ્લાસ્ટિક બેગ ન વાપરે અને એની જગ્યાએ કાગળ અને કાપડની બેગ વાપરે એવો અમે લોકોએ નિર્ણય લીધો. તો પછી મને એવો આઈડિયા કે એવી આના માટે એક કોમ્પિટિશન લાગ્યું ઓપન ફોર ઓલ. એટલે અમે લોકોએ પેપર બેગ અને ક્લોથ બેગ બંનેની કોમ્પિટિશન લાગી ઓપન ફોર ઓલ, જેમાં બધા જ લોકો ઘેરે આરામથી બનાવી અને પછી અહીંયા અમારી પાસે સબમિટ કરી. પછી એનું એક્ઝિબિશન લાગ્યું અને એક્ઝિબિશનમાં 3-1 દિવસ સુધી અમે રાખીશું. એમાં લોકો પોતપોતાની બેગ સેલ પકડી શકે એટલા માટે એમાં ભાવ પણ લખેલો છે બધાનો. એના કોન્ટેક નંબર પર છે બધી જ બેગ ઉપર. કોઈ પણ ટુરિસ્ટ અથવા કોઈ લોકો આવે જોવા માટે તો એ ભાવ અને મોબાઈલ નંબર પછી એ લોકોની પાસે સેલ કરી શકે, આ લોકો સેલ કરી શકે અને લોકો એની ખરીદી કરી શકે. તો અમે આ લગભગ 4-1 દિવસ માટે રાખીશું એક્ઝિબિશન અને ટુરિસ્ટ માટે પણ એક નવું ખુલ્લું લાગશે કે દીવમાં એના બાળકો કેટલું ફાઇન કામ કરે છે. એટલે એ મેસેજ પણ મળશે કે એના બાળકો આર્ટ અને ક્રાફ્ટમાં કેટલા હોશિયાર છે અથવા કેટલી રુચિ રાખે છે. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5204.